અમદાવાદમાં જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે, ત્યારે મામલે ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિ જેમને હોમ ક્વોરન્ટાઇન કરાશે, આરોગ્ય વિભાગ હાથ ધરી છે મામલે કામગીરી. ઇમરાન ખેડાવાલા પાસે માહિતી માંગવામાં આવશે અને માહિતીના આધારે તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાશે. તો મહત્વના સમાચાર, ઉલ્લેખનીય છે કે જ્યાં ગઈકાલે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો, પરંતુ તેની સાથે સાથે જેટલા પણ લોકો ખેડાવાલાના સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકોની વિગતો મેળવવામાં આવશે અને તે લોકોને ક્વોરન્ટાઇન કરાશે. તો હોમ ક્વોરન્ટાઇન કરવાને લઈને પણ મહત્વની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ જે જવાબદારી છે પહેલી તે છે કે આખરે તેઓ કેટલા લોકોને મળ્યા હતા, કોના કોના સંપર્કમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે સંપર્કમાં આવેલા વ્યક્તિ હોય તેમાં 5-14 દિવસની અંદર જે છે રિપોર્ટ કરાવવાના હોય છે અને તેના આધારે આગળની જે કામગીરી છે તે થતી હોય છે, ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ડિટેલ્સ છે તે મેળવવામાં આવશે અને તે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ. પ્રણવ, જે પ્રકારે ઇમરાન ખેડાવાલાને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ કોરોનાનો, પરંતુ તેમની સાથે જેટલા પણ લોકો સંપર્કમાં આવ્યા છે તેમની વિગત મેળવવામાં આવશે, ક્યાં સુધી આ વિગતો મેળવી લેવાશે અને આગળની કામગીરી કેવી રહેશે? ચોક્કસ કહી શકાય કે જે રીતે ગઈકાલ સાંજે ઇમરાન ખેડાવાલાનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, કારણ કે ઇમરાન ખેડાવાલા ચૂંટાયેલા ધારાસભ્ય છે, તે અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે અને ખુદ ગુજરાતના જયારે સીએમ, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી હોય કે જે મ્યુનિસિપલ અધિકારીઓ છે કે પછી પોલીસ કમિશનર, તમામ સાથે સંપર્ક તેઓએ ગઈકાલે જ પણ કર્યો હતો. અનેક પત્રકારો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી, તો કેટલાક પત્રકારોને તેઓએ 1-to-1 ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા. આ સૌથી મોટી વાત એ બહાર આવી છે. બીજી વાત એ પણ થઈ રહી છે કે છેલ્લા 10 દિવસમાં વિધાતા જે નિયમ બનાવવામાં આવ્યો છે કોરોના વાયરસને લઈને, કે છેલ્લા 10 દિવસમાં જે પણ પોઝિટિવ કેસ જેને આવ્યો હોય તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓનું યાદી બનાવવામાં આવતી હોય છે, તેનો સંપર્ક કરવામાં આવતો હોય છે. તેને લઈને આરોગ્ય વિભાગ આજે વહેલી સવારે જ ઇમરાન ખેડાવાલા સાથે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે આપની સંપર્કમાં છેલ્લા 10 દિવસમાં કેટલા વ્યક્તિઓ આવ્યા છે, તેના પરિવારજનોને પણ હાલ હોમ ક્વોરન્ટાઇન રહેવાની સૂચના આરોગ્ય વિભાગે આપી દીધી છે. તો સાથે જ બીજાને ચૂંટાયેલા જે ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, તેઓ ખુદ બંને એક જ જે કાર છે તેમાંથી અમદાવાદથી ગાંધીનગર સીએમ સાથેની બેઠકમાં ગયા હતા. તેથી ગ્યાસુદ્દીન શેખ જે દરિયાપુરના ધારાસભ્ય છે કોંગ્રેસ પાર્ટીના, તેઓને પણ હોમ ક્વોરન્ટાઇન રહેવા માટે સૂચના આરોગ્ય વિભાગે આપી છે. તો બીજી તરફ શૈલેષ પરમાર તેઓની સાથે હતા, પરંતુ તેઓ તેના વ્હીકલ, અલગ વ્હીકલમાં તેઓ આવ્યા હતા, તેથી તેઓને માત્ર ઘરે રહીને અને સાવચેતી લેવા માટે સૂચના અપાઈ છે. તો બીજી તરફ ગુજરાતના જે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, અગ્ર સચિવ જે આરોગ્ય વિભાગ છે જયંતિ રવિ, આ તમામ લોકોનો પણ ક્યાંક ક્યાંક જે રીતે વહેલી સવારે જ જે મુખ્યમંત્રીના જે કાર્યાલયના જે સચિવ છે તેઓએ પણ એક દાવો કર્યો હતો અને તેઓએ પણ એક મીડિયા મિત્રોને એક નિવેદન આપ્યું હતું, તેમાં કહ્યું હતું કે હાલ સંપર્ક થઈ રહ્યો છે અને જે પણ તબીબી સલાહ લેવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે સીએમ પણ હોમ ક્વોરન્ટાઇન રહેશે કે નહીં રહે, નાયબ મુખ્યમંત્રી રહેશે કે નહીં રહે, પરંતુ ચોક્કસ ગંભીર બાબત કહી શકાય. પ્રણવ, આભાર તમામ માહિતી બદલ.